નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન, એટલે કે આજના મુખ્ય સમાચારો પર. બ્રહ્મર્ષિ જગદીશ દવેની પ્રાર્થના સભા યોજાઈ. મુંબઈમાં યોજાશે 16મો વાર્ષિક ટ્રાન્સ મીડિયા ગુજરાતી સ્ક્રીન ટેસ્ટ એવોર્ડ સમારોહ. ઇમ્પ્લિમેન્ટિંગ ઇફેક્ટિવ સ્પીકિંગ ફોર IELTS સાથે વધુ સરળ બનશે. ગુજરાત મૌર્ય સમાજ અમદાવાદ દ્વારા 25મી સિલ્વર જુબલી નિમિત્તે પરિવાર મિલન સમારોહ યોજાશે. બ્રહ્મર્ષિ અને આક્રોશ ગ્રુપના ગ્રુપ એડિટર જગદીશભાઈ દવે તારીખ 2/2/2017 ના રોજ સાંજે દેવલોક પામ્યા હતા. જગદીશભાઈ દવેની યોજાયેલ પ્રવૃત્તિમાં મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પી હતી, જેમાં ભાજપ કોંગ્રેસ બ્રહ્મ સમાજના આગેવાનો આ ઉપરાંત પરિવારના સભ્યો મિત્રો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જગદીશભાઈ દવેના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી, જેમાં વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, કોંગ્રેસના નેતામાંથી સિદ્ધાર્થ પટેલ, નરેશ રાવલ, ડોક્ટર જીતુભાઈ પટેલ, સુરેન્દ્ર બક્ષી, મનીષ દોશી, નિશિત વ્યાસ સહિત કોંગ્રેસના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભાજપમાંથી યમલ વ્યાસ, સુરેન્દ્ર પટેલ, ધારાસભ્ય ભૂષણ ભટ્ટ, ચૈતન્ય શંભુ મહારાજ, નરેશ કનોડિયા જેવા અગ્રણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જગદીશભાઈ દવેને શ્રદ્ધાંજલિ અર્પી હતી. પરમ પૂજ્ય જ્યોતિનારાયણ બાપુજી, ચૈતન્ય શંભુ મહારાજ, બ્રહ્મ સમાજના આગેવાનમાં દિનેશ રાવલ, હેમાંગ રાવલ, ભરત રાવલ, જગત શુક્લા, શૈલેષ શુક્લા, જેપી પાંડે, આ ઉપરાંત બ્રહ્મ સભાની વિવિધ સંસ્થાઓના વડાઓ પ્રતિનિધિઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જગદીશભાઈ દવેને અગ્રણીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ગુજરાતી મનોરંજન જગતના મુંબઈ ખાતે ભવ્ય રીતે યોજાયેલા એકમાત્ર પ્રતિષ્ઠિત એવોર્ડમાં ટ્રાન્સ મીડિયા ગુજરાતી સ્ક્રીન અને સ્ટેજ એવોર્ડ 15 વર્ષ પૂરા કરીને 16મા વર્ષમાં પ્રવેશ કરી દીધો છે. પ્રથમ વર્ષથી તટસ્થ એવોર્ડ આપવાની પરંપરા સતત ટ્રાન્સ મીડિયા જાળવી રાખી છે, ત્યારે 2016ના વર્ષ દરમિયાન નિર્માણ પામેલા ગુજરાતી નાટકો, ગુજરાતી ટેલિવિઝન શ્રેણીઓ, ગુજરાતી ફિલ્મના નોમિનેશન દિગ્ગજો બનેલી ખાસ કમિટી દ્વારા સખત જીવન પૂરક પ્રત્યેક નાટકો, ટીવી શ્રેણીઓ અને ગુજરાતી ફિલ્મો સ્ક્રીનિંગ કરીને જાહેર કરવામાં આવતા ગુજરાતી કલા જગતમાં ખુશીનો માહોલ છે. આપણે જાણીએ છીએ કે ગુજરાતી ફિલ્મનું સ્તર 2 વર્ષથી સારું ઉપર આવ્યું છે. પ્રેક્ષકોની રૂચિ અને અનુરૂપ એક પછી એક સુંદર ફિલ્મ નિર્માણ પામી રહી છે. 2016ના વર્ષમાં કુલ 45 ફિલ્મો રિલીઝ થઈ છે, જેમાં 38 ફિલ્મ આ સ્પર્ધામાં છે, જે એક વિક્રમજનક બાબત છે. તે જ રીતે ગુજરાતના નોંધનીય કહી શકાય એવા કુલ 18 નાટકો કલર્સ નોમિનેશન આજે વિધિવત રીતે કલાકારો, કસબીઓ અને વિશિષ્ટ મહાનુભાવોની ખીચોખીચ ભરેલા બેન્ક્વેટ હોલમાં જાહેર કરવામાં આવ્યા છે. સતત 15 વર્ષથી મુંબઈની ધરતી પર યોજાતો ગુજરાતી મનોરંજન જગતનો એકમાત્ર એવોર્ડ 16મા વર્ષમાં પ્રવેશી રહ્યો છે, અને જેના આ વર્ષના ગુજરાતી નાટકો, ગુજરાતી ટેલિવિઝન સિરિયલ અને ગુજરાતી ફિલ્મોના અને થોડા સ્પેશિયલ એવોર્ડ એવા તમામ એવોર્ડ્સની તમામ નોમિનેશનની આજે જાહેરાત કરવા જઈ રહ્યા છીએ, જેનો મને આનંદ છે. ગુજરાતમાંથી અને મુંબઈમાંથી કલાકારો ટ્રાન્સ મીડિયાના એવોર્ડને એક ઉત્સવ તરીકે ઉજવે છે અને તમામ લોકો આ એવોર્ડમાં હાજરી આપે છે, જેનાથી ટ્રાન્સ મીડિયા અને ટ્રાન્સ મીડિયાની ટીમનું ગૌરવ વધે છે. ગુજરાતી ફિલ્મની અલગ અલગ કેટેગરીમાં કુલ 3800 ફિલ્મોથી 600થી વધુ કલાકારો કસબી આ સ્પર્ધામાં સામેલ છે, તેમાંથી ફિલ્મના કુલ 65 નોમિનેશન અલગ અલગ કેટેગરીમાં જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે ગુજરાત નાટક વિભાગમાં 18 નાટકોમાંથી 144 એન્ટ્રી મળી છે, જેમાંથી 39 નોમિનેશન જાહેર કરવામાં આવ્યા છે. 8 ટેલિવિઝન સિરિયલ્સમાં 56માંથી 33 નોમિનેશન અને 31 મુંબઈના નાટકોમાંથી 248માંથી 41 નોમિનેશન જાહેર કરવામાં આવ્યા છે, જેનો ભવ્યાતિભવ્ય એવોર્ડ સમારોહ જો મુંબઈ ખાતે આવેલી હોટલ ટુલિપ સ્ટાર ખાતે 25 ફેબ્રુઆરી રોજ બોલિવૂડ દિગ્ગજો સહિત ગુજરાતના અને મુંબઈના રંગભૂમિના ટેલિવિઝન તથા ફિલ્મો સાથે સંકળાયેલા હજારો કલાકારો કસબીને ખાસ મહાનુભાવને વિશિષ્ટ ઉપસ્થિતિમાં દબદબાભેર યોજાશે. અત્રે ખાસ વાત કહેવી જરૂરી છે કે ટ્રાન્સ મીડિયા સાથે આ એવોર્ડ સમારોહને બોલિવૂડ પ્રસિદ્ધિ મળે તે હેતુથી ગુજરાતની અગ્રણી ચેનલ કલર્સ ગુજરાતી અને ગુજરાતી જાણીતા રેડિયો રેડ FM અને જાણીતી ભક્તિ ચેનલ સોહમ જેવા સાહિત્ય
જાણીતા મીડિયા હાઉસ જોડાયા છે. આ વર્ષે જાણીતા કોરિયોગ્રાફર કુણાલ સોનીની કોરિયોગ્રાફી દ્વારા ગુજરાતી ફિલ્મ ટેલિવિઝન નાટકના ખૂબ જાણીતા ચહેરા ચુલેદાર પરફોર્મન્સ રજૂ કરનાર છે. હવે ઇંગ્લિશ ભાષામાં તમામ ઇન્ડસ્ટ્રીઝ માટે એવા લોકો સૌથી વધુ મહત્વપૂર્ણ છે કે જેઓ વિદેશ જવા માંગે છે, જ્યારે ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ એક્ઝામ આપવા મુશ્કેલીઓ અનુભવે છે. આ પરીક્ષાઓ માટે લોકો 4 મોડેલ શીખવાના હોય છે, જેમ કે સ્પીકિંગ, લર્નિંગ, રાઇટિંગ અને રીડિંગ. આની તૈયારી વધુ સરળ બનાવવા માટે રાવ સ્માર્ટ કોચિંગ દ્વારા એક ખાસ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તકનું નામ આપવામાં આવ્યું છે ઇમ્પ્લિમેન્ટિંગ ઇફેક્ટિવ સ્પીકિંગ ફોર IELTS, જેનું વિમોચન ડોક્ટર રૂપેશ વસાણી, પ્રીતિ નોવાલ, અમિત રાવ અને હિમાંશુ સ્વા દ્વારા કરવામાં આવ્યું. બોડા ટચિંગ અનુભવ પછી આ શિષ્યને વધુ સરળ બનાવવા પ્રીતિ નોવાલે અમદાવાદના વિદ્યાર્થીઓ માટે આ પુસ્તક લખ્યું છે, અને જે સરળ ભાષામાં છે. Okay, I have encountered the problems, I have studied, analyzed the problems that the students face, especially the students from Gujarat, okay, the problems that they face. So keeping all those things in mind, I have designed or I have written this book. Okay, this book is not only confined to IELTS, but anybody who is applying for any kind of competitive exams or is going for interview, he can refer this book. It is really going to be useful for him. તેમણે આ પુસ્તક વિશે વાત કરતા જણાવ્યું હતું કે તેમણે આ મોડેલ્સની સ્પીકિંગ માટે વધુ સરળ બનાવ્યું છે, કેમ કે હાલના દિવસોમાં લોકોને ઇંગ્લિશ ભાષાના ઉપયોગમાં સમસ્યાઓ થતી હોય છે. હવે વ્યક્તિઓ માટે ઓછામાં 3 ભાષાઓ જાણવી જરૂરી હોય છે. રાવ ગ્રુપ ઓફ કંપનીના ડિરેક્ટર અમિત રાવે જણાવ્યું હતું કે અહીંયા અમે અમારા વિદ્યાર્થીઓને ખાસ સુવિધાઓ આપીએ છીએ, જેમાં ઇવેન્ટેડ ક્લાસરૂમ તમામ જરૂરી ટેકનોલોજી સાથે ઉપલબ્ધ છે. દર વર્ષ અભ્યાસની પદ્ધતિ અને એડવાન્સ ટેકનોલોજીને કારણે 2600થી વધુ વિદ્યાર્થીઓ રાવ સ્માર્ટ કોચિંગમાંથી ફોરેન ગોઈંગ કેમ્પિયન એક્ઝામનું કોચિંગ દર વર્ષે મેળવે છે. જેઓ વિદેશમાં અભ્યાસ કે સ્થિર થવા માગે છે તેમનું પોતાનું સપનું પૂરું કરવા માગે છે. સેન્ટર મેનેજર રાજેન્દ્રએ કહ્યું હતું કે અમે દિવસમાં 40 બેન્ચીસ ચલાવીએ છીએ અને વિદ્યાર્થીઓને તેમના ઉચિત સમય બેચ પસંદ કરવાનો વિકલ્પ આપીએ છીએ. અમે બેઝિક ઇંગ્લિશ સાથે IELTS કોચિંગમાં વધારો સહયોગ આપીએ છીએ. દિવસભરમાં વિદ્યાર્થીઓ માટે ફેકલ્ટી ઉપલબ્ધ છે. અંતમાં અમિત કસીવાલે ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. રાવ ગ્રુપ દ્વારા જે પુસ્તક વિમોચન કરવામાં આવ્યું છે, જેને વિદેશ જનારા લોકોને ખાસ મહત્વનું રહેશે તેવું તેઓ રાવ ગ્રુપ ઓફ કંપની ડિરેક્ટર અમિત રાવનું કહેવું હતું. ગુજરાત મૌર્ય સમાજ દ્વારા સમાજના લોકો એક જૂથ થાય તે સુધી પોતાના 25મી સિલ્વર જુબલીની ઉજવણી અંતર્ગત ભવ્ય પરિવાર મિલન સમારોહ તારીખ 5 ફેબ્રુઆરી રોજ રિવરફ્રન્ટ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત મૌર્ય સમાજના પ્રેસિડેન્ટ જયશ્રી મૌર્યએ જણાવ્યું હતું કે ગુજરાત મૌર્ય સમાજ હંમેશાથી સમાજના વિકાસ માટે કાર્ય કરતી આવી છે, જેમાં ખાસ કરીને સમાજના યુવાનોને પ્રોત્સાહિત કરો, બેટી બચાવો, સ્વચ્છતા અભિયાન જેવા સેવાકીય કાર્યો તેમજ દિવાળી મિલન સમારોહ, બુદ્ધ પૂર્ણિમા ઉજવણી જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે સમાજના લોકો એક કરવા માટે ગુજરાત મૌર્ય સમાજ દ્વારા પરિવાર મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ મિલન સમારોહમાં ગુજરાત સમાજ દ્વારા સમાજની જાણીતા લોકોને સન્માનિત કરવામાં આવશે, તેમજ એક સમારોહમાં કલ્ચર પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં અંદાજે 9000થી વધુ લોકો ખાસ ઉપસ્થિત રહેશે. ઉપરાંત મિનિસ્ટર્સ, બ્યુરોક્રેટ્સ, જાણીતા વિદ્યાર્થીઓ તેમજ સમાજના અગ્રણી પણ લોકો ઉપસ્થિત રહેવાના છે. તો મિત્રો, આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live News Bulletin. નમસ્કાર.